ત્યાર પછીનો 3 માર્ક્સનો મુદ્દો બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાના 3 મહત્વના સ્તરો. પેલે તો આપણે એ વાત કરવી પડે કે જૈવ વિવિધતા બાયોડાયવર્સિટીનું 100% અર્થઘટન કોણે કર્યું? તો જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પણ જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે, ફોર એક્ઝામ્પલ કોષોની અંદર મોટા અણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધી એ ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. માત્ર જાતીય સ્તરે જ નહીં, જૈવ વૈજ્ઞાનિક જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે એ જૈવ વિવિધતા જોવા મળે. કોષની અંદરથી લઈને જૈવ વિસ્તારો સુધી વિવિધતા જોવા મળે. હવે જૈવ વિવિધતા શબ્દ, બાયોડાયવર્સિટી શબ્દ, એ સામાજિક જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા આપવામાં આવ્યું છે અને તેમના જૈવિક સંગઠનના દરેક સ્થળે સંકળાયેલી વિવિધતા એટલે જૈવ વિવિધતા. હવે જૈવ વિવિધતાના મુખ્ય 3 સ્તર છે. 1, જનીનિક વિવિધતા એટલે જીનેટિક ડાયવર્સિટી. એક જાતિની જનીનિક સ્તરે વિતરણ ક્ષેત્રમાં જે ખૂબ જ વિવિધતા જોવા મળે, એટલે એક જ જાતિમાં જનીન બંધારણમાં જોવા મળતો ફેરફાર. એનું ઉદાહરણ, હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા, રાઉન્ડ વુલ્ફિયા ઓમિટોરિયા, એ ઉચ્ચ કક્ષાની જનીન વિવિધતા દર્શાવે છે. અને એ વિવિધતા એના ઉત્પાદિત સક્રિય રસાયણ રિસર્પિનની કાર્યક્ષમતા અને એની સાંદ્રતાના સંબંધમાં છે. એ જુદી જુદા જે સર્પગંધા કે રાઉલ્ફિયા હોય એમાં એના દ્વારા ઉત્પાદિત રિસર્પિનની કાર્યક્ષમતા અને એનું સંકેન્દ્રણ જુદું જુદું છે. બીજું ઉદાહરણ, ભારતમાં 50,000થી વધુ જાતિઓ કેની છે? તો ચોખાની. અને 1,000થી વધુ જાતિઓ કેની છે? કેરીની. ત્યાર પછી આગળ વાત કરીએ તો હવે જાતિ વિવિધતા, સ્પીસીસ ડાયવર્સિટી. જાતિ વિવિધતા એટલે શું? તો એ જાતિ સ્તરે જોવા મળતી વિવિધતા, જુદી જુદી જાતિની વનસ્પતિ, જુદી જુદી જાતિના પ્રાણીઓ, જુદી જુદી જાતિના સૂક્ષ્મજીવોને જાતિ વિવિધતા કહેવાય. એનું ઉદાહરણ કે પશ્ચિમ ઘાટની ઉભયજીવીની જાતિઓ છે એન કરતાં પૂર્વીય ઘાટ કરતાં પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિઓ એ વધારે છે. પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિઓની વિવિધતા એ પૂર્વ ઘાટ કરતાં વધારે છે. હવે પરિસ્થિતિકીય વિવિધતા, ઇકોલોજિકલ ડાયવર્સિટી, એનું નિવસનતંત્રીય વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. પરિસ્થિતિય વિવિધતા અથવા નિવસનતંત્રીય વિવિધતા અથવા એને ઇકોલોજિકલ ડાયવર્સિટી એ કહેવાય. આ વિવિધતા નિવસનતંત્ર સ્તરે જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, નિવસનતંત્ર એટલે વસવાટ. કે ભારત પાસે રણપ્રદેશ છે, વર્ષાવનો છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તાર એટલે મેંગ્રુવ છે, પછી પરવાળાના ટાપુ એટલે કોરલ રીફ્સ, પછી ભેજયુક્ત ભૂમિ, વહેલા નદમુખી પ્રદેશ એટલે નદીઓ અને સમુદ્રના સંગમ સ્થાન, અને પહાડો પરની વનસ્પતિઓ અને પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ ભારતની છે એ કેટલી ઊંચી છે? તો નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં એ વધારે છે. ભારતની આ નિવસનતંત્રીય વિવિધતા નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં પણ વધારે છે. ઓકે, આ રીતે આ 3 માર્ક્સનો અગત્યનો મુદ્દો આપણે અહીંયા પૂર્ણ કર્યો.